સમયગાળા પહેલાં ગુજરાતમાં યોજાતા તમામ નવરાત્રિ તહેવારોની તસવીરો એક રીતે અથવા બીજી રીતે જોઈ હશે। ગુજરાતની નવરાત્રિ 9 દિવસ માતાની પૂજા માટે જાણીતી છે, ખાસ કરીને ગરબા અને દાંડિયાના પરંપરાગત નૃત્ય માટે। કોરોના પહેલા દર વર્ષે નવરાત્રિ દરમિયાન ગરબા દાંડિયા રમવા ગયેલા ખેલૈયા ટેટુના માધ્યમથી કેટલાક સામાજિક સંદેશ આપતા હતા। કોરોનાના કારણે રાજ્ય સરકારે લોકોને હવે મર્યાદિત લોકો સાથે ગરબા રમવાની અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની શરત રાખી છે। સુરતના ટેટુ આર્ટિસ્ટ મોનિક પટેલ પાસે ઇવેન્ટ આધારિત લોકો ટેટુ બનાવવા આવતા હોય છે, ત્યારે આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ પોતાની પીઠ પર માતાજીની તસવીર દોરાવી રહ્યા છે। આ ઉપરાંત સલામત નવરાત્રી લખવા માટે દાંડિયા ટેટુથી બનેલો માસ્ક પણ બનાવવામાં આવી રહ્યું છે। ટેટુ દ્વારા સામાજિક સંદેશ આપનાર શ્રેયા ગાજીવાલા અને ટેટુ બનાવનાર મોનિક પટેલ નવરાત્રિના તહેવાર પર શું કહે છે તે સાંભળો। એકચ્યુઅલી લાસ્ટ યર હમ ઓબ્વિયસલી નવરાત્રિ નહીં ખેલ પાએ થે બિકોઝ ઓફ ધ કોવિડ, તો ઇસ સાલ ગવર્મેન્ટ થોડી બહોત પરમિશન દી હૈ, નોટ ઇન ડોમ ઓર મતલબ ગ્રાઉન્ડ પે, બટ હા સોસાયટી ઓર વગેરે મેં દી હૈ। સો વી આર વેરી મચ એક્સાઇટેડ ટુ પ્લે ઇન સોસાયટી ઓલ્સો। એન્ડ ઇસ બાર ટ્રેન્ડ કે હિસાબ સે ઓબ્વિયસલી કોવિડ ચલ રહા હૈ અભી ભી, તો કોવિડ કા મેસેજ અવેરનેસ કે લિયે હમ દેના ચાહતે હૈ, તો ઇસકે લિયે હમને કોવિડ કા થીમ પકડ કે માસ્ક કે ટેટૂઝ ઓર દેન સેફ પ્લે સેફ કરવા વૈસે અવેરનેસ કે લિયે ટેટૂ કરવાએ હૈ। वैसे तो सब थीम टैटू करवाते हैं, यानी कि देखो कुछ जब कोई वर्ल्ड कप होता है तब कोई वर्ल्ड कप का टैटू करवाते, कोई फ्लैग का टैटू करवाते हैं। उसी तरह इस साल सरकार ने जो नवरात्रि के लिए परमिशन दिया है, तो इस साल सब नवरात्रि में कोई माता जी का टैटू करवाते, कोई मास्क का टैटू करवाते, ऐसा सब टैटू करवाते। ગુજરાતમાં કોરોના પહેલા નવરાત્રિનું રંગ સ્વરૂપ થોડું અલગ હતું, પરંતુ કોરોના સમયગાળા પછીની પ્રથમ નવરાત્રિ ગુજરાતમાં કંઈક અલગ દેખાય છે। આમ તો નવરાત્રિમાં કોરોનાની અસર સ્પષ્ટ છે, તેથી જ ખેલૈયાઓ હવે કોરોના સમયગાળાને લગતા ટેટુ કરાવીને કોરોનાથી દૂર રહેવાનો સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।